નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાન પ્રકરણ છ પેશીઓ ભાગ ચાર વિદ્યાર્થી મિત્રો આગલા વિડીયોમાં આપણે સરળ સ્થાયી પેશીના પ્રકારોના તફાવત વિશે ભણ્યા આ વિડીયોમાં આપણે જટિલ સ્થાયી પેશી એટલે શું અને તેના પ્રકારો કયા કયા છે તેના વિશે ભણીશું જટિલ સ્થાયી પેશી એક કરતાં વધારે પ્રકારના કોષોની બનેલી હોય છે બધા જ કોષો એકસાથે મળીને કાર્ય કરે છે જલવાહક અને અન્નવાહક પેશી એ જટિલ સ્થાયી પેશીના ઉદાહરણ છે જલવાહક અને અન્નવાહક પેશીઓ એ વાહક પેશી તરીકે પણ ઓળખાય છે આ પેશી જટિલ વનસ્પતિઓની એક લાક્ષણિકતા છે જે તેઓને વાતાવરણમાં રહેવા માટે અનુકૂળ બનાવે છે પહેલાં આપણે જલવાહક પેશી વિશે જોઈએ જલવાહક પેશી એ જલવાહિની કી જલવાહિની જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓની બનેલી હોય છે પરીક્ષામાં પૂછાય છે કે જલવાહક પેશીના ભાગો કયા કયા તો યાદ રાખવાનું જલવાહિની કી જલવાહિની જલવાહક મૃદુ અને જલવાહક તંતુઓ એ જલવાહક પેશીના ભાગો છે આ કોષોની કોષતીવાલ જાળી હોય છે જલવાહિનિકી અને જલવાહિની સંરચના જાળીકાર હોય છે અહીંયા તમને જલવાહિનિકી અને જલવાહિની બતાડી છે એની રચના જાળી જેવી હોય છે જલવાહિનિકી અને જલવાહિની પાણી અને ખનિજ ક્ષારોનું ઊર્ધ્વ દિશામાં વહન કરે છે વનસ્પતિના મૂળે જમીનમાંથી જે પાણી અને ખનિજ ચારોનું શોષણ કર્યું હોય તેને જલવાહિની વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી ઉપર તરફ લઈ જાય છે મૃદુત્તકીય એકમ ખોરાકનો સંગ્રહ કરે છે આ જલવાહક મૃદુત્તક છે એ ખોરાકનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે તે જલવાહક પેશીનો એક જ ભાગ છે જે જીવંત છે પાર્શ્વ બાજુએ કિનારી તરફ પાણીનું સંવહન કરવામાં મદદરૂપ કરે છે જલવાહક તંતુઓ મુખ્યત્વે આધાર આપવાનું કાર્ય કરે છે ત્યાર પછી અન્નવાહક પેશી અન્નવાહક પેશી એ ચાર પ્રકારના એકમોની બનેલી હોય છે ચાલની નલિકા સાથી કોષો અન્નવાહક તંતુઓ અને અન્નવાહક મૃદુ તક ચાલની નલિકા છિદ્રિષ્ટ તેની કોષ દીવાલ હોય છે નલિકા કોષીય રચના ધરાવે છે અન્નવાહક પેશી એ જલવાહક પેશીથી અલગ પદાર્થોને કોષોમાં બંને દિશામાં ગતિ કરાવી શકે છે જલવાહક પેશીમાં ફક્ત મૂળથી ઉપર તરફ વહન થાય અન્નવાહક પેશી બધી જ દિશામાં ખોરાકનું વહન કરાવી શકે છે અન્નવાહક પેશી પર્ણોથી ખોરાકનું વહન વનસ્પતિના વિવિધ ભાગો સુધી કરે છે અન્નવાહક તંતુઓ મૃત એકમ છે જ્યારે તે સિવાયના અન્નવાહકના કોષો જીવંત છે અહીંયા તમને અન્નવાહક પેશી બતાવી છે અને આ અન્નવાહક પેશીનો આડો છેદ બતાવ્યો છે આ ચાલની પટ્ટીક છે ચાલની નલિકા છે અન્નવાહક મૃદુ તક છે અને સાથી કોષ છે આટલું ભણ્યા પછી બંને પેશી વચ્ચે શું તફાવત છે એ આપણે જોઈ લઈએ જલવાહક અને અન્નવાહક પેશીનો તફાવત પરીક્ષામાં પૂછાઈ શકે તો જલવાહક પેશીએ મૃદ્ધ ઘટકો ધરાવે છે અન્નવાહક પેશી મુખ્યત્વે જીવંત ઘટકો ધરાવે છે જલવાહક પેશી પાણી અને ખનિજ ખનિજરોનું વહન કરે છે અન્નવાહક પેશી અંતઃસ્ત્રાવો ખોરાક અને ઉત્સેચકોનું વહન કરે છે જલવાહક મૃદોત્તક પેશીમાં એકમાત્ર જીવંત એકમ છે જ્યારે અન્નવાહક દ્રઢોત્તક પેશી એકમાત્ર મૃત એકમ છે પાણીના દબાણ સામે વનસ્પતિને રક્ષણ આપે છે ખોરાકના વહનમાં કાર્ય ઉપરાંત વનસ્પતિને રક્ષણ આપવાનું કાર્ય કરે છે વિદ્યાર્થી મિત્રો આટલું જોયા પછી હવે આગલા વિડીયોમાં આપણે પ્રાણીપેશી વિશે જોઈશું અત્યાર સુધી આ ચાર વિડીયોમાં આપણે વનસ્પતિ પેશી વિશે ભણ્યા હવે આગલા વિડીયોમાં પ્રાણીપેશી નમસ્કાર